એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. ક્રાઇમ સમાચાર. પેસેન્જરોને રિક્ષામાં બેસાડી પેસેન્જરના સ્વાંગમાં તેઓની નજર ચૂકવી મોબાઈલ ચોરી કરી પેસેન્જરને નીચે ઉતારી દેતી ગેંગને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાર આરોપીઓ, જે પૈકીના એક શમશેર, ફારૂક, અમજદ અને ગણેશ, આ લગભગ 22-23 વર્ષના ચાર છોકરાઓની ધરપકડ કરી છે. અને જે આરોપીઓ છે એ ઓટો રિક્ષાની અંદર પેસેન્જરોને બેસાડે અને એ વખતે આગળ પાછળ એની બાજુબાજુમાં બેસી અને બેસતા ફાવતું નથી રિક્ષામાં એવું જણાવી આગળ પાછળ થઈ અને ફરિયાદીના ખિસ્સામાં રહેલા મોબાઈલ સરકાવી લેતા હતા. અને આ મુજબના ત્રણ અલગ અલગ ગુનાઓ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા હતા. ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે આ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એમના કબજામાં જે ત્રણ ગુનામાં જે મોબાઈલ ચોરી થયેલા હતા રિક્ષામાંથી, એ ત્રણ મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. એ સિવાય જે ગુનામાં વપરાયેલી રિક્ષા છે એ રિક્ષા કબજે કરવામાં આવ્યું છે અને એક સુઝુકી એક્સેસ મોટરસાઇકલ પણ આરોપીઓના કબજામાંથી કબજે કર્યું છે પોલીસે. આરોપીઓ પૈકી શમશેર છે એ અગાઉ પણ લૂંટના અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે. એ સિવાય પણ અન્ય આરોપીઓના પણ થોડા ઘણા ગુનાહિત ઇતિહાસ છે. આમ હાલમાં આ ચાર આરોપીઓની ધરપકડ કરી અને સુરત શહેરમાં બનેલા ત્રણ બનાવોનો ભેદ ઉકેલાયો છે અને એમાં ગયેલા મોબાઈલ, જે ચોરીમાં ગયેલા મોબાઈલ પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.